नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सौनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपणे लोको सीखी रहा छे तमारा सेकेंड इयरना एम्प्लॉयबिलिटी स्किल्स में मॉड्यूल वन। मॉड्यूल नु टाइटल छे इंग्लिश लिटरसी, जेमा चेप्टर नंबर 7 चेप्टर नु टाइटल छे माय नेबरहुड, मतलब के मारी आसपास। तो मित्रों, आपणे ज्यां रहीए छीए ત્યાં આપણી આસપાસનું વાતાવરણ, આપણી આસપાસનું પર્યાવરણ છે એને દર્શાવવા માટે અંગ્રેજીમાં કેવી રીતે શબ્દોનો પ્રયોગ કરી શકાય એના વિશેની વિગતો આપણે અહીંયા શીખવાના છીએ। તો માય નેબરહુડ, આપણે જ્યાં રહીએ છીએ તેની આસપાસના સ્થળોને પડોશી કહેવામાં આવે છે। તેમાં ટેકરીઓ, નદીઓ, તળાવો, ઉદ્યાનો જેવી કુદરતી સુવિધાઓ અને માનવસર્જિત સુવિધાઓ જેવી કે પોસ્ટ ઓફિસ, શાળાઓ, બેન્કો, હોસ્પિટલ, આ બધી જ વસ્તુઓ આપણું નેબરહુડ એટલે કે આપણી આસપાસની વસ્તુઓ કહેવાય છે। આપણી આસપાસને આપણે ત્યાં વસતા લોકો, સ્થાન, તાકાત અને નબળાઈઓના આધારે આપણે વર્ણવી શકીએ છીએ। જ્યારે આપણે આપણી આસપાસની સમગ્ર ભૌતિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ ત્યારે જેમાં વ્યક્તિ રહે છે ત્યારે તેને પર્યાવરણ કહેવામાં આવે છે। તો આપણી આસપાસનું સમગ્ર ભૌતિક પરિસ્થિતિ, આ ભૌતિક પરિસ્થિતિનો ટોટલ, એનો સરવાળો એટલે આપણું પર્યાવરણ। તો વેર ડુ યુ લીવ, જ્યારે તમને આવો પ્રશ્ન કોઈ પૂછે તો આપણે એનો શું જવાબ આપી શકીએ? તો એના માટે અહીંયા એક ટેબલ આપેલું છે કે આમાંથી કોઈ એક સ્થળ ઉપર આપણે રહેતા હોઈએ તો માનો કે આઉટસ્કર્ટ્સ। આઉટસ્કર્ટ્સ એટલે શું? તો કે આઉટર પાર્ટ ઓફ અ ટાઉન ઓર સિટી, મતલબ કે કોઈ શહેર કે કોઈ કસ્બો છે એનો બહારનો વિસ્તાર, જેમ શહેરનો, શહેરથી દૂર દૂરનો બહારનો જે વિસ્તાર છે, બહારના ભાગે આવેલો જે વિસ્તાર છે એમાં તમે જ્યારે રહેતા હોય તો તમે કહી શકો કે આઈ લિવ ઇન આઉટસ્કર્ટ્સ। માનો કે રાજકોટના બહારના વિસ્તારમાં તમે રહો છો તો કહી શકો કે આઈ લિવ ઇન આઉટસ્કર્ટ્સ ઓફ રાજકોટ, મતલબ કે શહેરની મધ્યમાં તમે નથી રહેતા પણ શહેરની બહારનો જે વિસ્તાર છે, શહેરની જે બાઉન્ડરી છે એની આસપાસ તમે ક્યાંક રહો છો। ત્યારબાદ છે મેટ્રોપોલિસ। મેટ્રોપોલિસ મતલબ શું? તો કે લાર્જ ઇમ્પોર્ટન્ટ સિટી લાઇક ચેન્નઈ, મુંબઈ, દિલ્હી, આ બધા લાર્જ કાઇન્ડ ઓફ સિટીઝ છે, મોટા શહેરો, એને મેટ્રોપોલિટન અથવા મેટ્રોપોલિસ તરીકે ઓળખવામાં આવે છે। તો તમે કહી શકો કે આઈ લિવ ઇન મેટ્રોપોલિટન અથવા આઈ લિવ ઇન મેટ્રોપોલિસ। ત્યારબાદ વિલેજ, તમે ગામડામાં રહેતા હોય તો વિલેજ એટલે શું? તો કે વેરી સ્મોલ પ્લેસ ઇન રૂરલ એરિયા, ગ્રામ્ય વિસ્તાર, જે નાનકડો વિસ્તાર છે એને કહેવાય છે વિલેજ। તો તમે કહી શકો આઈ લિવ ઇન વિલેજ। ત્યારબાદ છે સબ અર્બ। સબ અર્બ એટલે શું? તો કે આઉટસાઇડ ધ સિટી, શહેરની બહારનો જે અર્ધ શહેરી વિસ્તાર છે એને સબ અર્બ તરીકે ઓળખવામાં આવે છે। અર્બન, અર્બન એટલે શહેરી અને રૂરલ એટલે ગ્રામ્ય, પણ જે અર્ધ શહેરી હોય આવો વિસ્તાર છે એને સબ અર્બ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ છે સિટી। સિટી એટલે શહેર, તો લાર્જ ઇમ્પોર્ટન્ટ પ્લેસ વિથ મોડર્ન ફેસિલિટીઝ લાઇક ઇન્ડસ્ટ્રીઝ, મતલબ કે ઇન્ડસ્ટ્રીઝ અને એના જેવી જે મોડર્ન સુવિધાઓ છે એ સુવિધાસભર જે વિસ્તાર છે એને આપણે સિટી તરીકે ઓળખીએ છીએ। અને ટાઉન, ટાઉન છે એ વિલેજ કરતાં મોટું હોય પણ સિટી કરતાં નાનું હોય, બરાબર, તો એને ટાઉન તરીકે ઓળખવામાં આવે છે। તો લાર્જર ધેન વિલેજ બટ સ્મોલર ધેન અ સિટી, મતલબ શહેર કરતાં નાનકડું હોય અને ગામડા કરતાં મોટું હોય આવો વિસ્તાર છે એને આપણે ટાઉન તરીકે ઓળખીએ છીએ। મિત્રો, એમસીક્યુ માટે તમારે આ ખૂબ જ યાદ રાખવાનું છે, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમને આમાંથી એમસીક્યુ પૂછી શકાય। દાખલા તરીકે અ વેરી સ્મોલ પ્લેસ ઇન રૂરલ એરિયા ઇઝ નોન એઝ ડેશ, તો તમને આ વ્યાખ્યા યાદ હોવી જોઈએ કે વેરી સ્મોલ પ્લેસ ઇન રૂરલ એરિયા ઇઝ નોન એઝ વિલેજ। આવી રીતે તમને આમાંથી કોઈ પણ એમસીક્યુ પૂછી શકાય। ત્યારબાદ પ્લેસીસ અરાઉન્ડ ટાઉન, કોઈ શહેરની આસપાસ કયા પ્રકારના પ્લેસીસ, કયા પ્રકારના સ્થળો આવેલા હોય છે? તો બુક સ્ટોર આવેલો હોય, બેકરી હોય, રેસ્ટોરન્ટ હોય, એપાર્ટમેન્ટ, ક્લિનિક, ક્લિનિક એટલે નાનકડું દવાખાનું, એવી રીતે સુપરમાર્કેટ આવેલું હોય, ચર્ચ હોઈ શકે, બસ સ્ટોપ હોઈ શકે, જિમ, જિમ્નેશિયમ જેને આપણે કહીએ, જ્યાં કસરત કરવા માટે જતા હોઈએ છીએ લોકો, બસ સ્ટેશન હોઈ શકે, ટેક્સી સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે,
પ્રિઝન, પ્રિઝન એટલે જેલ, એ પણ શહેરની અંદર આવેલી હોય છે. સિનેમા હોઈ શકે, મોલ, શોપિંગ મોલ હોઈ શકે, થિયેટર હોઈ શકે, હોસ્પિટલ હોઈ શકે, પાર્ક હોઈ શકે, જીમ હોઈ શકે, શૂઝ સ્ટોર એટલે ચપ્પલની દુકાન હોઈ શકે, સિટી હોલ હોઈ શકે, સ્કૂલ છે, બેંક, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ હોઈ શકે, ટેમ્પલ એટલે કે મંદિર હોઈ શકે, મોસ્ક એટલે મસ્જિદ હોઈ શકે, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય, એ પણ શહેરની અંદર આવેલું હોય છે. લેક સાઈડ એટલે લેક મતલબ થાય તળાવ, તળાવનો કિનારો, એ પણ શહેરમાં હોઈ શકે, માર્કેટ હોઈ શકે. આ બધું જ આપણા શહેરની આસપાસ આપણને જોવા મળે છે. ત્યારબાદ વર્ડ્સ ડિસ્ક્રાઇબિંગ યોર નેબરહુડ, એટલે કે આપણી આસપાસની પરિસ્થિતિ દર્શાવવા માટે કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી શકાય. તો આપણી આસપાસનું જે વાતાવરણ છે, અર્બન એટલે કે શહેરી વિસ્તાર હોઈ શકે, રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તાર હોઈ શકે, કન્વિનિયન્ટ, કન્વિનિયન્ટ એટલે આરામદાયક સ્થળ હોઈ શકે આપણું નેબરહુડ, નોઈઝી, ઘોંઘાટિયું, ઘણા બધા વિસ્તારો એવા હોય કે જેમાં ટ્રાફિક ખૂબ જ વધારે આવતો હોય તો એ નોઈઝી, ઘોંઘાટિયું વાતાવરણ હોઈ શકે. ક્વાઇટ, ક્વાઇટ એટલે શાંત, તમે જે જગ્યાએ રહો છો એમ શહેરથી દૂર હોય તો શાંત વિસ્તાર હોઈ શકે. એક્સપેન્સિવ, એક્સપેન્સિવ એટલે મોંઘું અથવા ખર્ચાળ, તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તાર ખૂબ જ વધારે ખર્ચાળ હોઈ શકે, એ શબ્દનો ઉપયોગ કરીને પણ તમે વિસ્તારને દર્શાવી શકો. રેસિડેન્શિયલ વિસ્તાર છે, રેસિડેન્શિયલ રહેણાંકના ઉપયોગ માટે આવતું હોય છે. ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક વિસ્તાર હોઈ શકે. પોલ્યુટેડ એટલે કે પ્રદૂષણયુક્ત એ વિસ્તાર હોઈ શકે. ક્લીન એટલે ચોખ્ખો વિસ્તાર છે એવું પણ તમે દર્શાવી શકો. બિઝી એટલે ખૂબ જ ધમાલ્યું એ જીવન જીવતા લોકો હોય તો બિઝી એરિયા છે એમ કહી શકાય. એવી રીતે ગ્રીન, તમે જે જગ્યાએ રહો છો તમારી આસપાસનો વિસ્તાર એકદમ વૃક્ષ આચ્છાદિત હોય તો ગ્રીન એરિયા છે એમ કહી શકાય. કન્જસ્ટેડ, કન્જસ્ટેડ એટલે ખૂબ વધારે ગીચ વસ્તીવાળો વિસ્તાર હોઈ શકે. પોશ એરિયા એટલે શહેરની મધ્યમાં ખૂબ જ હાઈફાઈ પ્રકારના લોકો, રિચ ક્લાસ પીપલ જે જગ્યાએ વસતા હોય એને પોશ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. પીસફુલ એટલે કે એકદમ શાંતિવાળો વિસ્તાર, એ પણ તમે તમારું નેબરહુડ ડિસ્ક્રાઇબ કરવા માટે ઉપયોગ કરી શકો. ત્યારબાદ પ્રેપોઝિશન ટુ શો પ્લેસીસ અરાઉન્ડ અસ, આપણા શહેરની આસપાસના જે વિસ્તારો છે એને દર્શાવવા માટે કયા પ્રકારના પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરી શકાય. તો દાખલા તરીકે પહેલું પ્રેપોઝિશન છે નેક્સ્ટ ટુ, નેક્સ્ટ ટુ એટલે ની બાજુમાં. તો તમે આવું દર્શાવી શકો કે ધેર ઇઝ પોસ્ટ ઓફિસ નેક્સ્ટ ટુ ધ ચર્ચ, મતલબ ચર્ચની પછી અથવા ચર્ચની બાજુમાં પોસ્ટ ઓફિસ છે. અક્રોસ, અક્રોસ એટલે એની વચ્ચે અથવા એની દરમિયાન. તો દાખલા તરીકે તમે કહી શકો કે વી વોકડ અક્રોસ ધ ગાર્ડન, એટલે અમે ગાર્ડનની વચ્ચેથી પસાર થયા. ત્યારબાદ ઇનફ્રન્ટ ઓફ, ઇનફ્રન્ટ ઓફ એટલે ની સામે. તમે એવું કહી શકો કે ધેર ઇઝ અ ટેમ્પલ ઇનફ્રન્ટ ઓફ માય હાઉસ, મારા ઘરની સામે મંદિર છે. બિટવીન, બિટવીન એટલે વચ્ચે, બે વસ્તુની વચ્ચે જ્યારે એવું દર્શાવવું હોય ત્યારે બિટવીનનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે તમે એવું કહી શકો કે ધેર ઇઝ અ મોસ્ક બિટવીન ટુ હાઉસીસ, એટલે બે ઘરની વચ્ચે મોસ્ક, મોસ્ક એટલે મસ્જિદ છે. ત્યારબાદ બિહાઇન્ડ, બિહાઇન્ડનો મતલબ થાય છે પાછળ. તમે એવું કહી શકો કે ધેર ઇઝ અ પાર્ક બિહાઇન્ડ માય હાઉસ, મારા ઘરની પાછળ એક પાર્ક છે. નિયર, નિયર એટલે નજીક. તમે એવું કહી શકો કે ધેર ઇઝ અ શોપિંગ મોલ નિયર માય હાઉસ. ફ્રોમ, ફ્રોમ એટલે થી. તમે એમ કહી શકો કે સ્કૂલ ઇઝ વેરી ફાર ફ્રોમ માય હાઉસ, મારા ઘરથી સ્કૂલ ખૂબ જ દૂર છે. તો ફ્રોમ આ પ્રેપોઝિશનનો ઉપયોગ પણ તમે આપણા શહેરની આસપાસના સ્થળોને વર્ણન કરવા માટે ઉપયોગ કરી શકો છો. ફાર્મ, આપણું નેબરહુડ એટલે કે આપણી આસપાસની પરિસ્થિતિ દર્શાવવા માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી શકાય. અહીંયા તમારે ખાસ શીખવાનું એ છે કે જ્યારે તમને આ શબ્દોનો પ્રયોગ કરીને ખાલી જગ્યા પૂછવામાં આવે ત્યારે તમને યોગ્ય પ્રેપોઝિશન અથવા યોગ્ય વર્ડનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરતા આવડવી જોઈએ. થેન્ક યુ.